બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતની કામગીરીથી ગરીબ પ્રજા ભારે નારાજ છે. ગતરોજ બીકે ન્યૂઝ ચેનલ પર આપે ધાનેરા તાલુકાના ધરણોદર ગામના ગરીબ પરિવારોની સાચી વાસ્તવિકતા જોઈ હતી કે આ ગામના લોકો આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. તો આજે ધાનેરાના સંવાદદાતાએ વધુ એક ગામની મુલાકાત લેતા આ ગામમાં પણ ગરીબ પરિવારો સરકારી આવાસની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકાર હોય કે કોંગ્રેસ સરકાર, જે સમયે ચૂંટણી આવે છે એ સમયે મોટા અવાજે મત મેળવવા માટે અમે તમને ઘર આપશું, મફત પ્લોટ આપશું આ બધા વચનો જાહેરમાં આપતા હોય છે. જો કે ચૂંટણી પૂરી થઈ જાય કે આવા વચનો વાયદાઓ પોકળ સાબિત થતા હોય છે, જ્યારે ગામડામાં રહેતા ગરીબ પરિવાર તો આજે પણ મજૂરી કરી પોતાનું જીવન જીવતા હોય છે. ગરીબ પ્રજા તેમજ પછાત સમાજના લોકો આજે પણ સરકારની સુવિધાઓથી વંચિત છે. ધાનેરા તાલુકાના સબાવાડી ગામમાં પણ પ્રધાનમંત્રી આવાસને લઈ રજૂઆત થઈ રહી છે અને આ ગામમાં પણ આજ દિન સુધી કેટલાક પરિવારોને સરકારી આવાસ મળ્યા નથી. વર્ષ 2015નું પૂર હોય કે 2017ના વર્ષનું પૂર, બંને વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય, જો કે સાચા લોકો આજે પણ રાહ જોઈ બેઠા છે. 15માં પૂર આવ્યું તો તરી પણ મને કોઈ લાભ સાહેબ મળ્યો નહોતો. અમારે કોઈ હમણાં મને કેડ આવ્યો, હમણાં 20માં આવ્યો પૂર, પણ તરી પણ કોઈ લાભ અમને મળ્યો નથી. આદિવાસી મેં ભીડ સંઘ, કોઈ પણ વ્યવસ્થા અમને સરકારે કોઈ આલી નથી. અમારું મકાન પણ પડી ગયું, પણ કોઈ સબાવડી ગામમાં કોઈ લાભ આપ્યો જ નથી. કોઈ પંચાયતમાં આવીને કોઈ ધાર સાહેબે કર્યો નથી, અમને લાભ મળ્યો નથી. ધાનેરા પંચાયતમાં અમારે દાય કોઈ સરપંચ સાહેબ દાય છે, પણ અમને કોઈ દાન કરવામાં આવ્યું તું નથી. પાલનપુર સુધી અમે દાન કરી, પણ કોઈ અમને સંભળાવી જ નથી શકતો કે તમને લાભ આદિવાસીઓ મળે છે. એ મળતો જ નથી, કંઈ અમે સાહેબની પૂછે કે એ તો મળતો જ નથી, કે તમને તમારો બધો લાભ હમણાં બંધ છે, તમારે ચાલુ થશે ત્યારે અમે ચાલુ કરી આપી શકે. નવા હમણાં સરપંચ એક ચોટ્યા હતા, એ કરશનભાઈ રઘનાથભાઈ, એમને જો પણ પૂછે છે, પણ એમને એ કોઈ ભાઈ અમને માહિતી આપતા જ નથી કે તમારે મકામ કોઈ આવતું નથી. તમારે તો નામે મકામ બોલે, અમારા મકામ અમને મળ્યું નથી. સવાબડી ગામમાં કોઈ દાડું અમારે આદુવાસીને મળ્યું નથી. એટલે અમારે 15 હોળ દડાની તો વ્યવસ્થા બાળક છે, એને કોઈ કરવી કે મકામ કરવું. પ્રધાનમંત્રી માટે કોઈ સર્વે માટે આવ્યું હોય એવું તમારે? કોઈ પણ સાહેબ નથી આવ્યું, અમારે કોઈ બી નહીં આવ્યું સર્વે માટે, કોઈ નથી આવ્યું. અચ્છા, આ બે ઓરડામાં કેટલા લોકો રહો તમે? અમે 14 જણા રહે છે અમે અમારા. ધાનેરા તાલુકાના સબાવડી ગામમાં પણ આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ આવા પરિવારોને આજે આવાસ મળ્યા નથી. ચોમાસા ઋતુ દરમિયાન પરિવારના સભ્યોને રાત પસાર કરવી મુશ્કેલ બની જાય છે. ખેતી માટે જમીન તો છે, પણ પરિવારના સભ્યો વધારે હોવાથી જમીનની વેચણી કરવામાં આવે તો નજીવો ટુકડો જમીનનો ભાગે આવે છે, જેથી ખેતરમાં અલગ અલગ છાપરા કરી પરિવાર આજે પણ જીવી રહ્યા છે. સાહેબ, મને ઓરડા પડી જાય છે, અમે 2 વીઘા જેવી જમીન છે, કમાઈને પેટ ભરે છે, અને કોઈ મને છાયરા આપી નથી. આવે અને વાતમાં છાયરા મને આપો તો ઓરડા થઈ જાય, તો મને છોકરા બચી જાય. એવી રીતનું સાહેબ તમે થોડું મોરા મળમડ રાખો. કેટલો પરિવાર રહે તમારા અહીંયા? અમને 5 છોકરા પરિવાર છે સાહેબ, એમાં એક ઓથામાં રહે છે. બરાબર. એ ઓરડો કોને બનાવ્યો તમારે? આ ઓરડો અમને ઘેર છોકરી બનાવ્યો છે સાહેબ. બરાબર. તો કોઈ આવાસ માટે પૂછવા આવ્યું હોય, કોઈ સરકારી સહાય મળી હોય? કોઈ નથી આવ્યું. ધાનેરા તાલુકાના ગામડામાંથી આવાસ બાબતે થતી રજૂઆત ધાનેરા તાલુકા પંચાયતની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા કરી રહી છે. હવે તો આવું લાગી રહ્યું છે કે જો તમારી પાસે લાંચના પૈસા હોય તો જ સરકારની યોજનાનો લાભ મળી શકે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ધાનેરા તાલુકામાં થયેલ પ્રધાનમંત્રી આવાસના સર્વેને ફરી કરાવી સાચા ગરીબ પરિવારને છત આપે તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના લાંચિયા બાબુને પોળ ખોલવાના સમય આવી ગયો છે.
ત્રણેરા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સહિત આગેવાનો આગળ આવી ગરીબ પ્રજા માટે કામ કરે તે પ્રજાલક્ષી કામ ગણી શકાય।